ગુડ મોર્નિંગ એવરી વન આગળ જોઈએ આપણે ઉભય ધર્મી પરિપથ ઉભય ચય અને અપચય બંને ક્રિયા થતી હોવાથી તેને ઉભય ધર્મી તરીકે ઓળખાય છે અથવા તો શ્વસન પરિપથની ચયાપચય ક્રિયાનું વર્ણ અથવા તો તેને એમ્ફીબોલિક પરિપથ તરીકે પણ ઓળખાય છે હવે કે એમ્ફીબોલિક પરિપથ શા માટે કહેવાય છે તો કે શ્વસન પરિપથ જે છે

ઉભય ધર્મી અથવા તો એમ્ફીબોલિક પરિપથ કહેવાય ઉભી ઉભય ધર્મી એટલે કે બે પ્રકારની ક્રિયા ચયાપચયક એટલે કે ચય અને અપચય એમ બંને પ્રકારની ક્રિયા થતી હોવાથી ઉભય ધર્મી કહેવાય ચય એટલે સંશ્લેષણ થવું અપચય એટલે કે વિઘટન થવું બરાબર છે હવે આગળ જોઈએ તો કે શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયા ગ્લુકોઝ છે શ્વસન માટે અનુકૂળ પ્રક્રિયક ગ્લુકોઝ છે બરાબર કે શ્વસન માટેનો અનુકૂળ પ્રક્રિયક જે છે એ ગ્લુકોઝ છે એટલે શ્વસનમાં બધા કાર્બોદિતોનો ઉપયોગ થાય એ પહેલા શેની અંદર એ પરિવર્તિત થાય છે ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે જેથી શ્વસનમાં બધા કાર્બોદિતોનો ઉપયોગ થતા પહેલા તેઓ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે એટલે કે કાર્બોદિતો જે છે શ્વસન પરિપથ કે ક્રેપ ચક્રની અંદર દાખલ થાય એ પહેલા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર થવું જરૂરી છે કારણ કે ગ્લાયકોલિસિસ ગ્લુકોઝનું વિઘટન એટલે કોઈપણ પણ પ્રકારના કાર્બોદિતો જે છે એ સૌ પ્રથમ સરળ શર્કરા સરળ શર્કરા એટલે કે ગ્લુકોઝની અંદર રૂપાંતર પામે છે ત્યારબાદ કે ગ્લુકોઝ જે છે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દરમિયાન શેમાં રૂપાંતર પામે છે ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટ ગ્લુકોઝ સિક્સ ફોસ્ફેટનું રૂપાંતરણ જે છે શેમાં થાય છે ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ પ્રક્રિયા ભણી ગયા ખ્યાલ છે હવે કે આજે ફ્રુક્ટોઝ વન સિક્સ બાય ફોસ્ફેટ જે છે કે જેનું રૂપાંતરણ અંદર થાય છે ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ ડી હાઈટ અંદર રૂપાંતરિત થાય છે બંને ઘટકો એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે ત્યાર પછી કે આજે ફોસ્ફોગ્લિસરાલ્ડી જે છે કે જેમાંથી શેનું નિર્માણ થાય છે પાયરૂવિક એસિડનું નિર્માણ થાય છે અહીંયા ગ્લાઇકોલિસિસની પ્રક્રિયા પૂરી થાય પછી પાયરુવિક એસિડ જે છે કે જેનું રૂપાંતરણ એસિટાઇલ કો એન્ઝાઇમની અંદર થાય છે એસિટાઇલ કો એન્ઝાઇમ અને એસિટાઇલ કો જે છે કે જે શેની અંદર દાખલ થાય છે ક્રેપ્સ ચક્રમાં દાખલ થાય છે ક્રેપ્સ ચક્ર અને ક્રેપ્સ ચક્ર સીઓ ટુ જે છે છૂટો પડે પાણીના અણુ જે છે મુક્ત થાય છે એચ ટુ બરાબર હવે તો અહીંયા જે કાર્બોદિતો છે એ કાર્બોદિતો કે જે શ્વસન પરિપથમાં દાખલ થવા માટે સૌ પ્રથમ ગ્લુકોઝમાં રૂપાંતર થવું પડે છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ પાયરુવિક એસિડ એસિટાઇલ ટાઈપકોએન્ઝાઇમમાં રૂપાંતરિત જે ક્રેપ ચક્રની અંદર દાખલ થાય છે હવે આગળ જોઈએ તો કે ચરબી જે છે એ ચરબી પણ સીધે સીધું કે જે શ્વસન પરિપથની અંદર દાખલ થઈ શકતું નથી કાર્બોદિતો વિશે જોયું કે પહેલા તે અથવા તો ગ્લુકોઝની અંદર રૂપાંતર પામે છે ત્યાર પછી જોઈએ ચરબીનો જો ઘટક હોય તો ચરબીના અણુ સીધે સીધા શ્વસનમાં દાખલ થતા નથી પણ કે ચરબી જે છે એનું ચયાપચયની ક્રિયા થઈ શેમાં રૂપાંતર થાય છે ફેટી એસિડ પ્લસ ની અંદર રૂપાંતર થાય છે ફેટી એસિડ અને ગ્લિસરોલ જેમાંથી ફેટી એસિડ જે છે કે જે કોએન્ઝાઇમ માં રૂપાંતરિત થાય છે ફેટી એસિડ માં રૂપાંતરિત અને ત્યાર પછી એસિટાઇલકોએન્જાઈમ ક્રેપ્સ ની અંદર દાખલ થાય છે જ્યારે ગ્લિસ્ટ્રોલ જે છે કે જે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે ડાયહાઇડ્રોક્સી એસીટોન ફોસફેટ ફોસ્ફોગિસરા રૂપાંતરિત અને ત્યાર પછી પરિપથમાં દાખલ થાય છે એટલે કે ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તે પહેલા શેની અંદર રૂપાંતરિત થાય છે એસીટાઇલ કોએન્ઝાઇમ બનાવે છે જ્યારે ગ્લિસ્ોલ ઉપયોગમાં લેવાયે પહેલા સેમા પરિવર્તિત થાય છે ડાયહાઇડ્રોક્સ એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસ્ટ્રોલ ડીહાઇડમાં પરિવર્તિત થાય છે એટલે ચરબી પણ સીધે સીધો અણુ દાખલ થઈ શકતો નથી હવે જોઈએ પ્રોટીન વિશે કે પ્રોટીન જે છે એ અણુ પણ સીધો દાખલ થઈ શકતો નથી પણ કે પ્રોટીનનું પણ પાચન થઈ રૂપાંતરિત થાય છે એમિનો એસિડ બને છે હવે કે આજે એમિનો એસિડ છે કે જેનું રૂપાંતરણ શેમાં થાય છે પાયરુવિક એસિડમાં થાય છે અને પાયરુવિક એસિડ જે છે કે જે ક્રેપ્સ ચક્રમાં દાખલ થાય છે એટલે પ્રોટીન જે છે પણ સીધે સીધું શ્વસન પરિપથમાં દાખલ થતું નથી પણ પહેલા તેનું રૂપાંતરણ એમિનો એસિડમાં થવું પડે છે બરાબર છે હવે કે આ પ્રક્રિયાની અંદર આપણે જોયું કે પ્રક્રિયકનું શું થયું વિઘટન થયું પ્રક્રિયકનું વિઘટન થયું અને એ વિઘટનના કારણે શ્વસન ક્રિયાની અંદર કઈ ક્રિયા થઈ અપચય ક્રિયા થાય શ્વસન જે છે કે જે પરિપથ છે કઈ રીતે તો કે શ્વસન પરિપથની અંદર આવતા જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ પ્રક્રિયક તરીકે એસિટાઇલ કો અંદર પહેલા વિઘટન પામે છે જ્યારે સજીવને પાછું ફેટી એસિડની જરૂર હોય અહીંયા ફેટી એસિડનું શેમાં રૂપાંતર થઈ ગયું એસીટેલકોએન્ઝેમ પણ સજીવ જે છે કે એ સજીવને જ્યારે ફરી પાછું ફેટી એસિડની જરૂરિયાત છે તો ત્યારે શ્વસન પરિપથમાંથી કોએન્ઝાઇમ જે છે એ દૂર થઈ જાય છે અને જેથી ફરી પાછું શું થાય છે ફેટી એસિડનું સંશ્લેષણ થાય છે તો અહીંયા ફેટી એસિડનું વિઘટન અને સંશ્લેષણ બંનેમાં શ્વસન પરિપથનો ઉપયોગ થાય છે જો બંને ક્રિયા આવી ગઈ ચય અને અપચય ક્રિયા આ ક્રિયા કઈ હતી અપચય ક્રિયા હતી પણ જ્યારે સજીવને ફેટી એસિડની જરૂર છે ત્યારે અહીંયાથી એસી ટાઈકો દૂર થઈ જાય શ્વસન પરિપથમાંથી અને ફરી પાછું તેમાંથી ફેટી એસિડનું નિર્માણ થાય કઈ ક્રિયા થઈ ચય ક્રિયા થઈ બરાબર છે એટલે ચયા પચય જેથી તેને એમ્ફીબોલિક અથવા તો ઉભય ધર્મી પરિપથ કહેવાય હવે આ પ્રકારનું પ્રોટીનનું પણ સંશ્લેષણ અને વિઘટન થાય છે એ માટે પરિપથ મધ્યસ્થી બને છે પ્રોટીનની અંદર પણ આપણે જોયું કે એનું વિઘટન થાય એટલે એમિનો એસિડ બને અને એમિનો એસિડ જારો શ્વસનની અંદર દાખલ થાય છે અને સંશ્લેષણ આમ પરિપથની અંદર કે બંને ક્રિયા કે જ્યારે પાછું એમિનો એસિડની જરૂર હોય એટલે પાયરુવિક એસિડમાંથી ફરી પાછું એમિનો એસિડનું નિર્માણ થાય છે તો બંને પ્રકારની ક્રિયા થતી હોવાથી ચય અને અપચય કે તેને ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી ગયો એમ્ફીબોલિક પથ સમજાવો અથવા ઉભયધર્મી પરિપથ સમજાવો પૂછાય આજે આપણે ચાર્ટ લખ્યો છે એનું તમારે નીચે લખાણ લખવું જરૂરી છે